हिम्मतनगर खाते गुजरात साहित्य अकादमी गांधीनगर तथा श्री कृष्ण प्रेम संस्थान संयुक्त उपक्रमे राष्ट्रीय संस्कृत संगोष्ठी योजाई। गुजरात साहित्य अकादमी गांधीनगर और श्री कृष्ण प्रेम संस्था हिम्मतनगर तथा एस एस मेहता आर्ट्स एंड सी एम एम पटेल कॉमर्स कॉलेज हिम्मतनगर खाते राष्ट्रीय संस्कृत संगोष्ठ एक दिवसीय परिसंवाद ने एनजी ग्रुप और केरवनी मंडल प्रमुख गोपाल सिंह राठौड़ की अध्यक्षता में भारतीय संस्कृति में निरुपति जीवन मूल्यों અને માનવ અધિકાર કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને કોલેજના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો વક્તાઓ વહીવટી સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યે લગાવ અને સંસ્કૃત શ્લોકોનું કથન પઠન અને શ્રવણ કર્યું હતું અને મહાનુભાવો દ્વારા સંસ્કૃત વિભાગના હેડ અને વક્તાઓનું સાલ મોમેન્ટો પુસ્તક આપી સંસ્કૃત ભાષાને જીવંત રાખવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। ડૉક્ટર ગૌરાંગ શરણ દેવાચાર્ય બિંદુ માધવ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે વિશેષ રસ દાખવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને સંબોધતા ગોપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં ગુરુકુળ વિદ્યાભ્યાસ દરમિયાન સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત વિષય ભાષાને શીખવવામાં આવતી હતી અને તેના થકી નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો જાણીતી થઈ હતી। ભારતીય ગ્રંથોની રૂચા સંસ્કૃત ભાષામાં સમાયેલી છે। ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર સાથે સંસ્કૃત ભણાવાતું હતું જે વિદ્યાર્થીઓ કંઠસ્થ અને કડકડા શ્લોક બોલતા હતા જે સારી અને ઉત્તમ વ્યવસ્થા હતી। કરાક્રમે અંગ્રેજોના આક્રમણે ભાષાને નુકસાન થયું। આજે પણ દરેક ભાષાની જનની સંસ્કૃત છે। રામાયણ અને મહાભારતને સમજવા સંસ્કૃત આવશ્યક છે જેને જીવંત રાખવાના પ્રયાસ સંગોષ્ઠીને આવકારું છું। વિદ્યાર્થીઓ તેમાં રસ અને રૂચિ મેળવે તે પણ જરૂરી છે। પ્રાચીન અને વર્તમાન કેળવણીથી વાકેફ થાય તે આજના સમયની માંગ છે। આ પ્રસંગે શ્રી કૃષ્ણ પ્રેમ સંસ્થાના ડૉક્ટર ગૌરાંગ શરણ દેવાચાર્ય બિંદુ માધવે જણાવ્યું હતું કે જાતિવાદને જાકારો આપી લોકોએ પ્રથમ માણસ મનુષ્ય થવું ખૂબ જરૂરી છે। રામાયણ મહાભારત ભગવદ્ ગીતામાં પડેલું જ્ઞાન ઉત્તમ અને સ્વીકૃત છે પણ તેના મૂળ સુધી પહોંચવું સંસ્કૃત ભાષા શીખવી જાણવી બોલવી જરૂરી અને આવશ્યક છે। તેના થકી રાષ્ટ્ર નિર્માણ હિન્દુસ્તાનને વિશ્વમાં ઉજાગર કરવાની શક્તિ તાકાત પડેલી છે। સંસ્કૃત ભાષાની લાદવ અને કર્ણપ્રિય છે। માનવીના અંતરપટલને ખોલનારી નિકટ લાવવાની ચાવીરૂપ ભૂમિકા ભજવે છે। સંસ્કૃતનો અનુવાદ અઘરો છે પણ તેનો ભાવાનુવાદ કરી શકાય છે। મૂળ સમજ્યા વિના અનુકરણ કરાય છે તેથી દેશ થોડો પાછળ છે તેમ મારું માનવું છે। પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ કરતાં ભારતીય પ્રાચીન સંસ્કૃતિને અનુસરો વેદ તરફ પાછા વળો જે ઉત્તમ છે તેનો સ્વીકાર કરો। તમારી માતૃભાષા સિવાય પણ સંસ્કૃતમાં રસ કેળવો ઇતર પ્રવૃત્તિમાં રસ કેળવો સંસ્કૃતના માધ્યમથી તમે સવાઈ જશો। આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મચ્છારે જણાવ્યું હતું કે ભાષા બોલીથી સંવાદ રચવા એક અલગ ભાષા શીખવી જોઈએ જે પ્રાચીન હોય સંસ્કૃત ગુરુકુળ અને ગુરુ પરંપરાથી ઉતરી આવતી લય માધુર્ય કલા છે। પંડિતોના પઠન કથન ગાન આજે પણ સૌને કર્ણપ્રિય હોય છે। બોલીએ અભણ માં છે ભાષા ભણેલી માં છે। દરેક ભાષાની જનની એટલે સંસ્કૃત ધ્રુવ ધાતુ ઉપરથી ઉતરી આવતી સંસ્કાર સિંચન ભાષા છે। આ પ્રસંગે સંસ્કૃત વિભાગના હેડ અને પ્રાધ્યાપક એપી સોલંકીએ રામાયણ મહાભારત વેદ ઉપનિષદ અને ભારતીય ગ્રંથોમાં રામચરિત માનસ રામાયણમાં કુટુંબ પિતા ગુરુ ભગવાન રામનું કથા દર્શન કરાવી સંસ્કૃત ભાષામાં શ્લોક અને રામાયણ પર ચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું જ્યારે ડૉક્ટર દિશા સાવલાએ વિદ્યાર્થીઓને સંસ્કૃત રાષ્ટ્રીય સંગોષ્ઠી એક પ્રેરક માર્ગદર્શન કર્યું હતું। આ પ્રસંગે કોલેજના આચાર્ય ઉત્પલ પટેલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી સેમિનારની રૂપરેખા આપી હતી। રાકેશ કુમાર જોશી દ્વારા સંસ્કૃત પ્રાર્થના વાઘેલા તથા કોલેજના પ્રાધ્યાપકો વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભાગ લેદરને અકાદમી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। જીલ રાવલ જેડએસટીવી સાબરકાંઠા। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ આંબળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે
સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારને ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.